नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छु મારી ચેનલ માં। તો ચાલો મિત્ર શરૂ કરીએ આજની વાત। માં તારી મમતા અનેરી આજે વહેલી સવારે જ રોશનીની ઊંઘ ઉડી ગઈ। લાઈટ કરીને ઘડિયાળમાં જોયું તો હજુ સવારના 4 વાગ્યા છે। એનું મન જાણે એક અજીબ ભાર અનુભવી રહ્યું છે। વિચારોને ઝાંઝવતા એક પછી એક મારા માનસપટ ઉપર આવીને છવાઈ જાય છે। તે વિચારતી હતી ક્યાં સુધી આ નોકરી કરવાની, મારે મારી દીકરી સાથે ક્યારે રહેવાનું, અને આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે। બાજુમાં રોશનીના પતિ અને તેની દીકરી સૂતા હતા, તેની બાજુમાં સૂઈ ગઈ। પાછું વિચારોના વામણમાં ફસરાઈ પડી। એ બાળપણની ખાટી મીઠી યાદોમાં રોશનીના પરિવારમાં રોશની, તેના મમ્મી પપ્પા, તેનો ભાઈ, તેનો નાનો ભાઈ, ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી। માતા પિતા બહુ જ મહેનત કરતા, તેઓ તેમના સંતાનોને સારી જિંદગી આપવા ઈચ્છતા હતા। ઘણી મહેનત કરીને તેઓ ઘર ચલાવીને પણ થોડા ઘણા પૈસા બચાવતા, જેથી બાળકોને સારી રીતે ભણાવી શકાય અને ભગવાનની કૃપા કહો કે ઉપકાર, એમના સંતાનો પણ દાયા અને હોશિયાર હતા। બંનેએ ખરાબ સ્થિતિ હોવા છતાંય લોકોની પરવા કર્યા વિના તેમણે દીકરીને ભણાવવાનો નિર્ણય લીધો હતો। ઘણા એમ પણ કહેતા કે દીકરી પાછળ શું કામ પૈસા બગાડો છો, એ તો ભણીને પારકે ઘર જતી રહેશે, પૈસા તમને થોડી કમાઈને આપશે। ત્યારે તેના માતા પિતા એમ જ કહેતા, અમે તેને પૈસા લેવાની લાલચે નથી ભણાવતા, અમે તો તેના પગ ઉપર રહે અને કોઈ પણ કપરી સ્થિતિ આવે તો તેની જિંદગીમાં તે પાછી ન પડવી જોઈએ, અમારે મન તો દીકરો દીકરી સમાન જ છે। તો કોઈ એવું કહેતા કે દીકરીને ભણાવવામાં બધું જ ખર્ચી દેશો તો દીકરા માટે શું રહેશે, ત્યારે રોશની ઢીલી પડી જતી અને કહેતી, પપ્પા રહેવા દો, હું અહીં જ કોલેજ કરી દઈશ, આટલો બધો ખર્ચો આપણને નહીં પોસાય। ત્યારે તેની મમ્મી કહેતી, બેટા પરંતુ તારા સપનાનું શું, તારે તો ડોક્ટર બનવું છે ને। ત્યારે રોશની કંઈ ન બોલી શકી, ફક્ત તેના આંખોમાં જળજળી આવી ગયા હતા। બીજા જ દિવસે તેના પપ્પા પૈસા અને તેના એડમિશન માટેનું ફોર્મ લઈ આવ્યા। તેમણે કહ્યું તું બસ આ ફોર્મ ભરી દે અને ભાઈની ચિંતા ન કર, એ પણ સમય આવતા બધું જ થઈ જશે। અને થોડા જ દિવસોમાં તેનું એક આયુર્વેદિક કોલેજમાં એડમિશન થઈ ગયું અને બહાર રહેવાનું હતું એટલે એક હોસ્ટેલમાં પણ સેટ થઈ ગઈ। આમ ને આમ તેની કોલેજ પૂરી થઈ અને ઇન્ટર્નશિપ ચાલુ થવાની હતી। તેના માટે ઘણા માંગા આવતા, પરંતુ તેણે એક ભણેલો છોકરો જોઈતો હતો। તે વિચારતી હતી ભણેલો હશે તો બધું જ થશે, છોકરો સારો હશે તો બધું જ થશે। કહેવાય છે ને કે વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય। ઇન્ટર્નશિપ ચાલુ થયા પછી તેને એક દિવસ તેને એક છોકરો જોવા આવવાનું નક્કી થયું। આમ તો માણસો થોડા જાણીતા હતા, પરંતુ ફેમિલી રોશનીના ઘરની જેમ મિડલ ક્લાસ હતું, તેના પિતાની મીડિયમ આવક અને તેનો ભણવાનો ખર્ચો, અને એક ભાઈ પણ હતો નાનો એટલે તેના ઉપર ઘરની જવાબદારી પણ બહુ જલ્દી આવવાની હતી। તે બંનેની પહેલી મીટિંગમાં બંને એકબીજાને મળ્યા। એ વખતે તેનું બેચલર પત્યું હતું અને તેને માસ્ટર કરવું હતું, પરંતુ ઘરની સ્થિતિને લીધે તેને જો ગવર્મેન્ટ કોલેજમાં મળે તો જ કરવાનું હતું। બંનેની પહેલી મીટિંગમાં વિશાલે તેના ફેમિલીની કન્ડિશન વિશે જણાવી દીધું હતું અને સાથે તેનો ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે તે પણ। રોશનીએ બધી જ મુલાકાત પછી વિચાર્યું કે મેરેજ પછી એવું હશે ને તો બંને જોબ કરશું એટલે બધું સારું થઈ જશે, અને તે સ્વભાવે શાંત હતી એટલે તેણે વિચાર્યું કે બંનેના સ્વભાવ શાંત અને ગરમ વિરુદ્ધ છે એટલે બહુ જ વાંધો નહીં આવે, એટલે જ હા પાડી દે છે। આ બાજુ વિશાલને પણ તેના માતા પિતા અને ફેમિલીને સાચવે તેવી ભણેલી છોકરી જોઈતી હતી લાઈફ પાર્ટનર તરીકે, એટલે બંને એમાં સગાઈ માટે હા પાડી દીધી। રોશની આમ સિમ્પલ હતી, પરંતુ તે બધી જ રીતે શોખીન હતી। તેના મમ્મી પપ્પા એમનાથી શક્ય હોય એટલા બધા જ શોખ તેના પૂરા કરાવતા હતા અને ના તો કોઈ રોકટોક કરતા, તેમને રોશની પર પૂરો ભરોસો હતો એટલે તે પણ સમજી વિચારીને જે કોઈ પણ કામ કરતી અને તેના શોખ પણ દબાવીને રાખતી। વિશાલ એટલો શોખીન ન હતો રોશની જેટલો, પરંતુ જે હતા શોખ એ પણ તેણે દબાવી રાખ્યા હતા। તેમ દિલનો સારો હતો, સાથે હોશિયાર દેખાવડો પણ હતો, પરંતુ તે પોતાની વાત કોઈ દિવસ ખુલ્લીને ન કરી શકતો અને થોડો ઓછો બોલો પણ હતો। હવે સગાઈ પછી બંને ક્યારેક ક્યારેક એકબીજાને મળતા, તેને માસ્ટર માટે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન પણ મળી ગયું। કોલેજ ઘરેથી નજીક હતી,
તેથી તે ઘરેથી જ અપડાઉન કરતો. શરૂઆતમાં તો રોશની થોડી મૂંઝાતી હતી કારણ કે વિશાલ તેની સાથે વાત કરતો, મેસેજ પણ કરતો. તે ઘરે જાય તો સારી રીતે મળતો પણ ખરા, પરંતુ એ જલ્દી બીજા છોકરાઓની જેમ સામેથી રોશનીને મળવાની ડિમાન્ડ ન કરતો. એટલે રોશનીને થતું કે વિશાલને હું પસંદ નથી કે તેણે પ્રાણે સગાઈ કરી છે, કારણ આ તો અમારો ગોલ્ડન પીરિયડ છે. થોડું કહીને થોડું છુપાઈને મળવાની મજા. અત્યારે તો બધા જ એકબીજાને મળવા તલ પાપડ થતા હોય છે. જ્યારે વિશાલ ક્યારેય મને સામેથી મળવા ઉતાવળો નથી થતો, તે વિચારે છે કે હવે તો હું તેને જ પૂછી લઉં છું કે તેને સંબંધ ના ગમતો હોય ને તો ના પાડી દે. પરંતુ તેની સાથે વાત કર્યા પછી તેને વિશાલનું એક બીજું પાસું સમજાયું, જેના માટે રોશનીએ વિચાર્યું જ નહોતું. વિશાલ બહુ જ સ્વાભિમાની હતો. તેને એમ થતું કે ઘરની આવી હાલત, હું અને આટલો મોટો થઈને હવે પપ્પા પાસે પૈસા કેવી રીતે માગું. અને એ પણ ફરવા માટે એ ત્યાં બહાર હોસ્ટેલમાં રહેતી હતી, એટલે એને મળવા ત્યાં જાય તો તેને ત્યાં જવા આવવાનો બીજો ખર્ચો થાય. એટલે જ પોતાની રોશનીને મળવાની ઈચ્છા બહુ જ વ્યક્ત ન કરતો. પછી તે એને બહુ ના કહેતી આવવા માટે આમ ને આમ બંનેનું ભણવાનું પૂરું થયું. અને થોડા સમયમાં વિશાલને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી ગઈ. કંપની ગમે એટલી સારી હોય પરંતુ જોબમાં સેલરી તો ટાઈમ મુજબ જ વધે, આથી તેમને સેટ થતાં તો વાર લાગવાની જ હતી. થોડા સમય પછી લગ્ન નક્કી થયા. બધું જ કદાચ તેનું સેવિંગ વપરાઈ ગયું. હવે લગ્ન પછી થોડા જ સમયમાં રોશનીએ પણ વિશાલને મદદ થાય આ માટે જોબનું વિચાર્યું અને જોબ પણ નજીકમાં મળી ગઈ. બંનેની આવકથી ઘર ખર્ચ સાથે થોડી બચત થતી, પરંતુ એવી કોઈ બીજી અગાઉની બચતો ન હોવાથી નવા સિટીમાં ઘર લેવા માટે બંનેને જોબ કરવી પડે તેમ હતું. આ માટે જ બંને એક બે વર્ષ પછી જ બેબી પ્લાન કરવાનું વિચાર્યું. અને પછી પ્રેગ્નન્સીને કારણે રોશનીને છેલ્લા મહિનામાં જોબ છોડવી પડી, એટલે થોડા ખર્ચ વધવાની સાથે રોશનીની આવક પણ બંધ થઈ ગઈ હતી. અને અંતે રોશનીએ એક નાનકડી ઢીંગલીને જન્મ આપ્યો. આ સાથે જ તેમના બંનેના જીવનમાં અને પરિવારમાં ખુશી છવાઈ ગઈ. રોશની તેની પરી સાથે આખો દિવસ સમય પસાર કરતી, પરંતુ આ તો સમય જતાં ક્યાં વાર લાગે છે એમ પરી એક વર્ષની થઈ ગઈ. અને થોડા જ સમયમાં તેને ફરીથી નોકરી માટે ઓફર આવી. હવે તેનું પરિવાર તો સંયુક્ત બધાએ પરીને અમે સાચવીશું એમ કહીને તેને નોકરી માટે રજા આપી. પરંતુ હવે એક માનું દિલ તેને આવું કરવા માટે ના કહી રહ્યું હતું, પરંતુ ઘરની સ્થિતિને જોતા તેને લાગ્યું કે મારે મારા સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે નોકરી ચાલુ કરવી પડશે, નહીં તો તેની જિંદગી પણ આમ દરેક વાતમાં સમજૂતી કરીને જીવવી પડશે. અને સાથે વિશાલને પણ સપોર્ટ રહે માટે તેણે કાળજું કઠણ કરીને તેની નોકરી સ્વીકારી. પરીના દાદા દાદી તેને બહુ સાચવતા હતા અને પ્રેમ પણ કરતા. આમ પણ મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય એમ જ ને, પરંતુ સાથે એ પણ છે ને કે બાળક માટે તો માય તે મા જ છે. બીજા બધા વનવગડાના વા છે. તે ઓફિસ જતી વખતે અને જઈને પણ રડતી. હવે સમય જતાં ક્યારે એવું થતું કે ઘણી વાતો તે વિશાલ અને રોશની સાથે વધારે ન જતા તેના દાદા દાદી પાસે વધારે જતી રહેતી, પરંતુ એ તો એના માટે છોકર મત હતી. આ બધી બાબતોનો કદાચ વિશાલને બહુ જ ફેર ન પડતો, પરંતુ રોશનીને બહુ જ દુઃખ થતું. પરીના ઉજ્જવળ ભવિષ્ય અને ઘરની જવાબદારીને લીધે તેને આ નાનકડા ફૂલને કલાકો તેનાથી અગળું મૂકવું પડે છે. તે રોશનીના આવવાની રાહ આતુરતાથી જોતી હતી અને તેના આવતા જ તે પ્રેમથી તેની મમ્મીને ભેટી પડતી. જાણે બંને કેટલા વર્ષે મળ્યા હોય એવું અદ્ભુત મિલન સર્જાય. તેને હંમેશા લાગે છે કે તે કેવી માં છે કે પોતાના સંતાનને સમય આપી શકતી નથી, પોતાની રીતે તેનો ઉછેર કરી શકતી નથી. તે એકાંતમાં એકલી રડી લે છે. તે જ્યારે નોકરી ઉપર જાય ત્યારે પરી તેની સાથે જવા માટે રડે છે. ત્યારે તેની આંખો પણ જાણે કહી દે છે કે મમ્મી તું ન જઈશ. ત્યારે તેનું અંતર મન રડી પડતું. તે એને રડતી મૂકીને નીકળતી તો જતી, પરંતુ બહાર નીકળીને તે પણ રડી પડતી. જોતી આવું કહે વિશાલની સામે તો એ જોબ કરવાની ના પાડી દે અને ઘરની બધી જવાબદારી તેના માથે આવી જાય તે વિચારીને અત્યારે જોબ કરે છે, જેથી કદાચ તેના દીકરાની વહુ આવે તો એને આર્થિક સંક્રમણ ન પડે અને આના કારણે તેને સંતાનને મૂકીને તેને નોકરી ન કરવી પડે. આમ ને આમ પરીને 3 વર્ષ થઈ ગયા. હવે તે સ્કૂલ પણ જવા લાગી છે. તેના ઘરે હવે તેને ઇનડાયરેક્ટલી હવે બીજું બાળક લાવવા માટે કહી રહ્યા હતા. રોશની હવે તો મન મજબૂત કરીને કહે છે વિશાલને કે આપણે એકાદ વર્ષ સેટ કરીને પછી જો બીજું પ્લાનિંગ કરીએ તો. હવે બીજું બેબી આવે પછી હું નોકરી નહીં કરું,
ઓછામાં ઓછું તે 5 વર્ષનું થાય ત્યાં સુધી। વિશાલ પણ તેની સ્થિતિ અને લાગણી સમજે છે અને હા પાડે છે। 2 વર્ષ પછી તેઓ આજે આર્થિક રીતે સેટલ થઈ ગયા છે। આજે પરીનો નાનકડો ભાઈ આવી ગયો છે, પરંતુ આજે એક વાત એ છે કે રોશની તેના નાનકડા દીકરા અને હવે તો પરીને પણ તે પોતાનો પૂરેપૂરો સમય આપી રહી છે। તે આજે પૂર્ણ રીતે માતા બનવાનો સંતોષ અને અંતરથી આનંદ માણી રહી છે કે આજે તેના તે સંતાનોને તેનો કે આજે તેના સંતાનોને તે તેનો પૂરો પ્રેમ આપી રહી છે અને તેની દરેક ફરજ પૂરી કરી રહી છે। અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં આપણે પૈસા માટે થઈને છોકરાઓને આપણાથી દૂર કરીએ છીએ, પરંતુ ખરેખર જે સમયે આપણને લાગે છે કે પૈસાની જરૂર છે એ જ સમયે બાળકોને પણ માતા પિતાના પ્રેમ અને હૂંફની જરૂર હોય છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો।